કમોસમી માવઠાના પેકેજનો સરકારે ઠરાવ પસાર કર્યો છે. ખેડૂતોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે. તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને ખેડૂતે અરજી કરવાની રહેશે. સરકારે 13 જિલ્લાના 48 તાલુકાઓમાં સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે પાક નુકસાનની જાહેરાત કરેલી. સહાય બાદ અરજી પ્રક્રિયામાં ખેડૂતોમાં ભારે અસમંજસ. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલા આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્પષ્ટતાની માંગ કરી. 13 જિલ્લાના 48 તાલુકાના ક્યાં ખેડૂતોને અરજી કરવાની? જો તમામ ખેડૂતોને સહાય મળવાની ના હોય તો અરજીઓ શા માટે કરવામાં આવે છે? રાજકોટ શહેરમાં સતત પાંચમા દિવસે આરોગ્ય વિભાગના દરોડા. ભેળસેળ યુક્ત પનીરને લઈને આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. ફોર્ચ્યુન મિલ્ક અને ફૂડ પ્રોડક્ટના નામના યુનિયન પર દરોડા. 17 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો. મસાલા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. સુરતના લક્ષ્મી મસાલા ગૃહ ભંડારમાંથી લેવામાં આવેલા મસાલાનો રિપોર્ટ ફેલ થતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. 13 એપ્રિલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ ઓફિસરે પાડ્યા હતા દરોડા. અમદાવાદમાં બ્રિજમાં ભ્રષ્ટાચાર બાદ હવે અમદાવાદની શાન ગણાતી મેટ્રોની કામગીરી પણ ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા. અમદાવાદના વાડજ મેટ્રો સ્ટેશનમાં પોપડા પડ્યા. 1 વર્ષની અંદર જ વાડજ મેટ્રો સ્ટેશનમાં પોપડા પડવા લાગ્યા. નવનિર્મિત મેટ્રો સ્ટેશનના બાંધકામ અંગે ઉઠી રહ્યા છે સવાલ. વડા મોહન ભાગવત ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. 5 દિવસ વડોદરામાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. 8 થી 12 મે સુધી તેઓ ગુજરાતમાં રહેશે. ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના દ્વિતીય વર્ષ સંઘ વર્ગમાં ઉપસ્થિત રહેશે. તલાટીની પરીક્ષા મુદ્દે હસમુખ પટેલનું નિવેદન. ગેરરીતિમાં સંડોવાયેલા લોકો પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. કોચિંગ ક્લાસના સંચાલકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. રવિવારે રાજ્યમાં તલાટીકમ મંત્રીની પ્રિલિમ પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષામાં 8.46 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે, જેને લઈને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પરીક્ષામાં ગેરરીતિ ના થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે તલાટીની પરીક્ષા યોજાવાની છે, તેને લઈને વડોદરામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો. 2 દિવસમાં 92 પરીક્ષાર્થીઓએ ફોન કરીને માહિતી મેળવી. સુરતમાં રવિવારે 216 જેટલા કેન્દ્ર પર તલાટીની પરીક્ષા યોજાવાની છે. સુરતમાં 2498 પરીક્ષા બ્લોકમાં 74,940 ઉમેદવારો પરીક્ષા આપવાના છે, ત્યારે તંત્રએ પરીક્ષાના 1 દિવસ અગાઉ જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મહેસાણામાં રવિવારે યોજાનારી તલાટીકમ મંત્રી સંવર્ગની પરીક્ષામાં ઉમેદવારો નિશ્ચિત બની આપી શકે તે માટે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલે યોજાશે નીટની સ્પર્ધાત્મક પરીક્ષા. સમગ્ર દેશમાં વિભિન્ન રાજ્યોમાં પરીક્ષા યોજાશે. ગુજરાત રાજ્યમાં 25 સેન્ટર પરથી પરીક્ષા લેવાશે. બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી પરીક્ષાનો સમય રહેશે. આવતીકાલે યોજાનારી તલાટીની પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને કેન્દ્ર પર પહોંચવામાં સરળતા રહે તે માટે વડોદરા એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. અંદાજે 75,000થી વધુ પરીક્ષાર્થીઓ વડોદરા શહેરમાં પરીક્ષા આપવા આવનાર છે, જેથી વધારાની બસ દોડાવવાનું નક્કી કર્યું છે. રવિવારે યોજાનાર તલાટીની પરીક્ષાને લઈને તંત્ર એક્શન મોડમાં. જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ 74 પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. 74 કેન્દ્રો પર 21,000 કરતાં પણ વધારે ઉમેદવારો પરીક્ષા આપશે, જેના માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવશે, ત્યારે શ્રીયંત્રની કામગીરીમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે અંબાજી મંદિરથી દેશભરમાં યાત્રાનો પ્રારંભ કરાયો. સુરતના ઓલપાડમાં સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 6ઠો હળપતિ સમાજ સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો. સમૂહ લગ્નમાં 58 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. અમદાવાદમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા તબીબ દંપતી પકડાયા. બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને સોલાની મધર્સ પ્રાઇવેટ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. ₹25,000 લઈને ડોક્ટર નિકુંજ શાહ અને ડોક્ટર મીનાક્ષી ગર્ભ પરીક્ષણ કરતા હતા. બનાસકાંઠા જિલ્લાના વાવમાં 15 લાખની ઉઠાંતરીનો મામલો. સેવા સહકારી મંડળીના મંત્રી શંકાના ઘેરામાં બનાસ બેંકમાં ખેડૂતોના પૈસા ભરવા આવેલા સુઈગામના કણોઠી ગામની મંડળીના મંત્રીનો 15 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ગઠિયાઓ ફરાર થયા.
तोड़बाज आशीष कुंजारिया विरुद्ध वधु एक गुनो बोपल पुलिस मथके नोंधायो। शिव आशीष संकुल संचालकोए फरियाद नोंधावी छे के आशीषनो पुत्र छेल्ला 8 वर्षथी तेमनी शाळामां अभ्यास करे छे अने आज दिन सुधी एक पण रूपियो फी नथी भरी। तापीमां परिणीत महिला पर फायरिंग करनार शख्सने पोलीसे झड़पी पाड्यो। प्रेम संबंध राखवानी मनाई करता ज परिणीता पर राकेश रामू वसावा नामना शख्से थाणी फूट फायरिंग कर्यु हतुं। सूरत में कोर्ट बहार आरोपी सूरज यादव की सरह जाहिर हत्या करनार बे आरोपीओ ने पुलिस झड़पी पाड़ा। बन्ने आरोपीओ पैकी एक करण सिंह राजपूते हत्या कर्या बाद पोतानो सोशियल मीडिया अकाउंट पर पोस्ट मूकीने सूरत पुलिस ने पड़कार फेंक्यो हतो। राज्य में आगामी 48 कलाक वरसाद की आगाही। सौराष्ट्र में वरसाद की आगाही। जामनगर राजकोट पोरबंदर अमरेली और भावनगर में वरसाद की संभावना। आतीकाले मात्र सौराष्ट्र में सामान्य वरसाद की संभावना। राज्य में वरसाद बाद हवे शुरू थशे गर्मी नो प्रकोप। आवतीकालथी काळजाळ गर्मी पड़वानी शक्यता। गर्मी ने लईने 9 मे थी अमदावाद में येलो एलर्ट की आगाही। मोटा भागना शहरों में तापमान 3-4 डिग्री वधशे। बनासकांठा जिला में भारे उकळाट बाद सांजे पवन साथे कमोसमी वरसाद वरस्यो। पोशीना लिंबाड़िया देलवाड़ा कोटड़ा जेवा विस्तारों में कमोसमी वरसाद वरस्यो। वारंवार थता मावठाने कारणे उनाळु पाक में नुकसान થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। અમરેલી જિલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। અમરેલીમાં વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। કેરીના પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો। કચ્છમાં પવન અને કરા સાથે વરસેલા કમોસમી વરસાદના પગલે કેસર કેરીને વ્યાપક પ્રમાણમાં નુકસાનથી કેરીના ઉત્પાદનમાં ઘટાડો। ચાર વર્ષ પછી સોનિયા ગાંધી કોઈ ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળ્યા। શનિવારે હુબલી ધારવાડા કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર પક્ષમાં સોનિયા ગાંધીએ પ્રચાર કર્યો। સોનિયા ગાંધી પહેલા રાહુલ ગાંધીએ બે રેલીઓને સંબોધિત કરી। સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું કે દેશમાં નફરત ફેલાવવાનું કામ જે કરે છે તેમના વિરુદ્ધ ભારત છોડો યાત્રા કરવામાં આવી। ભાજપની સરકારે લૂંટ છૂટ અહંકાર અને નફરતનો જે માહોલ ઉભો કર્યો છે તેમાંથી મુક્તિ મેળવ્યા બાદ જ કર્ણાટકનો વિકાસ થશે। અથાનીમાં જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા લક્ષ્મણ સાવદી પર પ્રહાર કર્યા। શાહે કહ્યું કે ભાજપે લક્ષ્મણ સાવદીની તમામ માંગણીઓ પૂર્ણ કરી છતાં તેઓ ભાજપ સાથે ગદ્દારી કરી બજરંગ બલીનું અપમાન કરનારી કોંગ્રેસમાં સામેલ થયા। અમિત શાહે રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે ચૂંટણી ઢંઢેરામાં રાહુલ બાબાએ કર્ણાટકમાં 5 ગેરંટી આપી। આવી જ 5 ગેરંટી રાહુલ બાબાએ ગુજરાત યુપી અસમ મણિપુર મેઘાલય અને નાગાલેન્ડમાં આપી હતી પરંતુ જનતાએ તેમને હાર આપી કેમ કે જનતા અમારી નહીં મોદીની ગેરંટી પર ભરોસો કરે છે। કર્ણાટકના બેલગાવીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સભા સંબોધી કોંગ્રેસે સાવરકરનું અપમાન કર્યું। ભાજપે અહીં ખેડૂતો માટે કામ કર્યા। ભાજપે મરાઠાઓનો વિકાસ કર્યો તેમનું સન્માન કર્યું। છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે કોંગ્રેસના બજરંગ બલીની જય બોલવામાં કોઈ આપત્તિ નથી। ચૂંટણીમાં ભાજપ કેમ અદાણી ભ્રષ્ટાચાર અરુણાચલ પ્રદેશની હિંસા જેવા મુદ્દાઓ પર ચર્ચા નથી કરી રહ્યું એ પણ જનતાને સમજવું જોઈએ। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે જનતાની આસ્થાનું અપમાન કર્યું। પહેલા શ્રીરામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા અને હવે સત્તામાં આવશે તો પીએફઆઈને મુક્ત અને બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાનું કહી રહ્યા છે। કોંગ્રેસ રાષ્ટ્રદ્રોહી તત્વોના સાહસમાં વૃદ્ધિ કરી રહ્યું છે। કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કર્ણાટકના રાજકારણમાં એક નવી શરૂઆત લાવશે। પીએમ મોદી હંમેશા તમામ વિરોધી પક્ષોની ટીકા કરે છે જે સાચું નથી। લોકશાહી અને બંધારણ ખતરામાં છે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે। તેઓ રામ ભગવાનને કાલ્પનિક પણ કહી શકે છે। રામ મંદિરના નિર્માણ પર અવરોધ પણ ઉત્પન્ન કરી શકે છે। અનુરાગ ઠાકુરે ધ કેરલ ફિલ્મ સ્ટોરી અંગે વાત કરતા કહ્યું કે ફિલ્મમાં સત્ય ઘટનાઓ જ દર્શાવવામાં આવી કે કેવી રીતે આતંકવાદ ફેલાવવા માટે હિન્દુ દીકરીઓને ફસાવવામાં આવી રહી છે પરંતુ આ કોંગ્રેસ સત્યને છુપાવવા ઈચ્છે છે।
संजय रावत द केरल फिल्म पर प्रतिक्रिया आपता कहूं कि आवी फिल्मों भाजपना प्रचार नो एक हिस्सो जयरे चूंटनी आए त्यारे आ प्रकार ने फिल्मों बनावे जेमा हिंदू मुस्लिम मुद्दाओ केन्द्र में हो आ प्रकार मुद्दाओ वगर तेओ चूंटनी प्रचार कर सकता नहीं। वडाप्रधान नरेन्द्र मोदी जाहिर सभा ने संबोधित करता कहूं भाजप तमारी सामे कर्नाटक ने एक नंबर राज्य बनावा माटेनो रोडमेप लईने आव्यो छे, परंतु कांग्रेसे नक्की कर्युं छे के ते पोतानी जूनी आदतो छोड़शे नहीं। कांग्रेसे तुष्टीकरण आपत्तिजनक टिप्पणीओने ज चूंटणी प्रचारनो मुद्दो बनाव्यो छे। कर्नाटक विधानसभा की चूंटी ने लई भाजपा धुआधार प्रचार, कर्नाटक बेंगलुरु में पीएम मोदी रोड शो, पीएम मोदी ने 26.5 किलोमीटर लांबो रोड शो योजो, मिशन कर्नाटक पर उतरिया वडाप्रधान नरेन्द्र मोदी। वडाप्रधान मोदी रोड शो में मोटी संख्या में जनमेदनी उमटी, वडाप्रधाने लोगों अभिवादन झीलू। कर्नाटक विधानसभा की चूंटी ने लई वडाप्रधान मोदी सहित भाजपा स्टार प्रचारकों मैदान उतरिया। कर्नाटक की चूंटी में एक तरफ बजरंग बली मुद्दो चर्चा विषय, तो बीजी बाजू बेंगलुरु में आयोजित वडाप्रधान नरेन्द्र मोदी रोड शो में एक व्यक्ति भगवान बजरंग बली अवतार बनी आयो, जे रेली में लोगों खूब आकर्षण केन्द्र बनू। कांग्रेस नेता रणदीप सुरजेवालाए बेंगलुरु में जणाव्यु कि भाजपा एक नेता मल्लिकार्जुन खड़गे और तेना परिवार की हत्या करने फिराक में छे। चित्तपुर में एक भाजपा नेताए खड़गेजी परिवार की हत्या करने मांगे। कर्नाटक में 10मी मे रोज विधानसभा की चूंटी योजना है, त्यारे तमाम पार्टी पोतानी जीत दावो कर रही है। त्यारे कर्नाटक कांग्रेस अध्यक्ष डीके शिवकुमारे दावो कर्यो छे के तेमनी पार्टी आ चूंटी में 140 वधारे बैठकों पर जीत मेळवीने सरकार बनावशे। असमना मुख्यमंत्री हिमंता बिस्वा शर्माए कर्नाटक चूंटी प्रचार दरमियान कांग्रेस पर जोरदार प्रहार कर्या। हिमंता बिस्वाए कर्नाटक कांग्रेस अध्यक्ष डीके शिवकुमार और सिद्धारमैया ने टीपू सुल्तान ना परिवार ना सभ्यों कहा। हिमंता बिस्वाए कहूं कि सिद्धारमैया कहे छे कि टीपू सुल्तान की जयंती उजवीशू, तो तमारे टीपू सुल्तान की जयंती उजवी हो तो पाकिस्तान और बांग्लादेश में जईने उजवो, जो कर्नाटक में कांग्रेस सत्ता में आवशे तो पीएफआई की घाटी बनी जशे। राजस्थान पूर्व नायब मुख्यमंत्री सचिन पायलट फरी एक वक्त गहलोत सरकार ने घेरी। पायलटे एक कार्यक्रम दरमियान कहूं कि राज्य में गुनाओ और भ्रष्टाचार फूलियो फालियो छे, जेनी सामे आपणे अवाज बुलंद करवानी जरूर। चूंटी पहला भाजपा ने झटको आपीने दीपक जोशी शनिवारे कांग्रेस में जोड़ाया। मध्यप्रदेश कांग्रेस अध्यक्ष कमलनाथ की हाजरी में दीपक जोशी कांग्रेस में जोड़ाया। कांग्रेस में जोड़ाता दीपक जोशीए भाजप पर प्रहार कर्या।